નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારે જે આજે ધોરણ દસ વિષય હિન્દીનું તમારે જે બોર્ડનું પેપર હતું તો બોર્ડનું તમારે હિન્દીનું પેપર છે એનું પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન છે જોવાના છીએ પેપર જોઈએ તો પ્રમાણમાં સહેલું હતું આમ તો કોઈ પણ ભાષાનું પેપર હોય એટલે પ્રમાણમાં સહેલું જોઈએ એટલું બધું હાર્ડ હોય નહીં કારણ કે એમાંથી આપણે ચોપડીનું ટેક્સ્ટબુકનું વધારે પડતું પૂછાત હોય ને ગ્રામર ભાગ હોય વિભાગ હોય એટલે આપણે એમાં પ્રોબ્લેમ ન પડતો હોય ચાલો તો વિભાગ એ છે ગદ્ય ગધ્ય વિભાગ છે એનું આપણે સોલ્યુશન જોઈશું એમાં તમને પહેલાં તમને પ્રશ્ન આપેલા છે બરાબર એમાં એમસીક્યુ છે આ તમારા આન્સર છે એમાંથી જોઈને લખવાના જ છે के काकी को पतलो पर से पुड़ी के टुकड़े खाते देखकर कौन सा कर कौन का परिचय देती है कि किससे कहता है दंतुल है, कालिदास से कहता है दंतुल जो है वो कालिदास से यह वाक्य है कहता है त्यार क्वेश्चन तीजो च के लाल सदानंद के कहने पर शादीराम ने पत्रिकाओं के चित्रों का किया किया તો શું કર્યું ચિત્રનું આલ્બમ બનાવી બરાબર એનો આલ્બમ છે બનાવી નાખ્યો બરાબર ચાલો ત્રણ છે તમારે એમ શીખ્યું છે ત્યારબાદ તમને ત્રણ માર્કના વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનોથી પૂરતી કી જઈએ એટલે ખાલી જગ્યાએ તમારે પૂરવાની છે તમને કાઉસમાં છે ઓપ્શન એને આપેલા જ છે એમાંથી આપણે પૂરવાની છે પેલું છે ખાલી જગ્યા કે વિજ્ઞાપન લીખા થાય કે મહિલા ઉમેદવારી આવેદન ન કરે તેમાં શું આવશે ટેલકો બરાબર પાંચમું છે પ્રોફેસર રામિશકા ડ્રીમ પ્રોજેક્ટ ખાલી જગ્યા હતા ક્યાં હતા રામ પ્રોફેસર રામિશકા ડ્રીમ પ્રોજેક્ટ માનવ પ્રક્ષેપણ યંત્ર બનાવના બરાબર

લેખક છે એ સૌથી મોટું કામ શું માને તો કે જીવન જીવવાનું છે એને સૌથી વધારે કામ છે માને છે બરાબર ચાલો નવમો ક્વેશ્ચન આપેલો છે કે જોન ડંકન સ્કોટલેન્ડમાં રહેને એક ગરીબ બુનકર કા પુત્ર થા બરાબર ગરીબ બુનકર છે પુત્ર થા જોન ડંકન ચાલો ખ્યાલ આવી ગયો બરાબર પ્રશ્ન ખાસ તમારે પૂરા થાય એટલે તમારે તમારા કેટલા માર્ક થાય છે ખાસ માર્ક કોમેન્ટ કરવાનું ભૂલતાની બધા ફરજિયાત તમારા માર્ક છે કોમેન્ટ કરવાના છે બરાબર ચાલો ત્યારબાદ છે દસમો એમાં શું છે એક 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 વાક્ય મેં ઉત્તર લખીએ એટલે એક એક વાક્યમાં આપણે જવાબ લખવાનો છે દસમો ક્વેશ્ચન છે કે લેખક શ્રી પ્રકાશ કે અનુસાર સચ્ચા દેશભક્ત કોણ છે સચો સાચો દેશભક્ત કોણ છે તો કે કર્તવ્ય પાલન જો કરતા હે વહી સચ્ચા દેશભક્ત હૈ બરાબર અગિયારમો છે બિસ્મિલ કે માતાજી કા સબસે બડા આદેશ ક્યાં થા તો કે પ્રાણ હાનિ ન હોના બરાબર પ્રાણ જે છે એટલે કે જીવહાનિ છે એ થવો જોઈએ એની સબસે એનો મોટો જે ઉદ્દેશ આદેશ છે એ શું હતો બરાબર આ આદેશ હતો કે કોઈ પણ પ્રાણહાની છે એ થવું જોઈએ નહીં ત્યારબાદ તમને આપેલા છે નિમ્નલિખિત પ્રશ્નો કે દો તીન વાક્યમાં ઉત્તર લખીએ બરાબર હવે બે ત્રણ વાક્યમાં જવાબ લખવાનો છે આ પ્રશ્ન તમારે બેઠા બેઠા ટેક્સ્ટબુકના જ છે ટેક્સ્ટબુક તમે વાંચેલી હશે તમે સોલ્યુશન કરેલા હશે તો તમને આવડી જશે કે બુઢી કાકી કબ્રોતી હતી એના અથવામાં તમને બધા ક્વેશ્ચન છે ને અથવામાં એક આપેલા છે બરાબર આ બધા તમારે જે ક્વેશ્ચન જે છે ત્યારબાદ તમને આપેલું છે કે ચાર પાંચ વાક્યમાં જવાબ લખો બરાબર તો એ પણ પ્રશ્ન તમારે ટેક્સ્ટબુકના છે તો આ બુકમાં તમને બેઠા બેઠા નવનીતમાંથી બરાબર એમાં તમને મળી જશે ખાસે ખાસ તમે જોઈ લેજો તમે એમાં કેવું લખેલું છે એક વખત કમ્પેર કરી લેજો કેટલું સાચું છે ને ક્યાં તમે ભૂલ કરેલી છે બરાબર તમને ખ્યાલ આવી જાય એ પ્રમાણે માર્ક છે તમારે કરશે બાકી જો પૂરેપૂરો લખો તો તમને માર્ક છે પરફેક્ટ એમાં આવી જ જશે બરાબર ત્યારબાદ જે નિમ્નલિખિત કથોકા કથનો કાં આશા સ્પષ્ટ કીજે આમાં તમારે એનો વિચાર જે છે સ્પષ્ટ તમારે કહેવાનો છે બરાબર કે લડકો કા બુઢો કે પ્રતિ સ્વાભાવિક વિદેશ હોતા હિ હે અથવા તો એના અર્થમાં છે કે ધન સુખ કા જાદુગર બી હે ઓર શાંતિ કા ડકેત બી હે બરાબર આ જે વિધાન આપેલા છે એનો ટૂંકમાં મહાવરો આપણે આખો જુદો પાણીને વાક્ય શું કહેવા માગે છે આપણે લખવાનું છે બરાબર પણ ટેક્સ્ટબુકનું ચોપડીનું બેઠા બેઠું છે બે માર્ગમાં તમને પૂછેલું છે ચાલો હવે ત્યારબાદ વિભાગ બી છે પદ્ય વિભાગ વિભાગ બી માં શું છે તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે નીચે દઈએ કે વિકલ્પ મેં સહી ચૂનકર ઉત્તર લખીએ સેમ આપણે આગળ જેમ જોયું એ જ રીતના પાછા હશે એમસીક્યુ હશે ખાલી જગ્યા હશે હશે મંદરમાં છે કે કલો કે ધામકા અર્થ હોતા ક્યાં એમાં શું અર્થ થાય તો કે સોનેકા તે ત્યારબાદ સોળમું છે ભારત કા ભાલ ખાલી જગ્યા હૈ ભારત કા ભાલ શું છે તો કે હિમાચલ છે ભારત કા ભાલ ત્યારબાદ સત્તરમું આપેલું છે કે ખરહા કહા રહેતા હતા તો કહા રહેતા હતા ઝાડીમાં રહેતા હતા ખરહા ક્યાં રહેતો તો કે ઝાડીમાં બરોબર

ચાલો ત્યારબાદ ફરી પાછા આપણે વાક્ય છે અધૂરું છે એ પૂરું કરવાનું છે ત્રણ ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને પેલું છે કે મીરાબાઈને આપણે સદગુરુ કી કૃપા છે રામ ધનભાઈ આ તો બધાને આવડે આપણે આ ગીત પણ ગાતા હોઈએ છે ભજુન જે છે એ પણ આપણે ગાતા હોઈએ છીએ બરાબર ચાલો બાવીસમું છે આજકાલ કે સાધુ કે સામને કોઈ તર્ક કરીને આવે તો વે આપની પોલ ખુલ ન જાય ઈસલી મૌન રહેગે બરાબર એટલે મૌન રહેશે જેથી કરીને એની પોલ છે એ ન જાય બરાબર ત્રેવીસમું છે કુતે કે શીખ કાવ્ય મેં દિનકરજી પ્રાણ બચાને કે લીધે શું કરે છે પ્રાણ બચાવવા માટે તો કે સારી શક્તિ લગાને કે લે કહે તે બરાબર સારી જેટલી શક્તિ હોય એટલી લગાડવાનું કહી દે છે ચાલો ત્યારબાદ ચોવીસ પચીસ છે એક એક વાક્યમાં જવાબ આપવાના છે એમાં ચોવીસમાં છે કે જન્મભૂમિ કાવ્યમાં ભારત કી કિન નારીઓ કી બાત બતાવી ગઈ છે તેમાં આવશે સીતા અહલ્યા અને સાવિત્રી આ ત્રણ નારી જે છે એની વાત છે કહેવામાં આવેલી છે પચીસમું છે કવિને નાવો કી નગરી કિસે કહાય તો કે કશ્મીર કો કહાય બરાબર નાવની નગરી કઈ છે તો કે કશ્મીર છે નાવની નગરી છે ત્યારબાદ સેમ જેમ આગળ હતા એમ બે ત્રણ વાક્યમાં જવાબ આપણે લખવાના છે સુખે પેડ પર તોતે કો ઇન્દ્રકો કયો આશ્ચર્ય હોવા અથવા તો લકુટી લેકર રસખાના ક્યાં કરના ચાહતે હે કયો બરાબર આ પ્રશ્નો છે તમારા ટેક્સ્ટબુકના બેઠે બેઠેલા જ છે તો એ તમારે એમાં હશે તમે ખાસ જોઈને તમે કમ્પેરિઝન છે તમારી રીતે કરી લેજો બરાબર પંક્તિ છે એનો તમારે સ્પષ્ટ કરવાનો છે આશય શું કહેવા માગે છે જનમ જન્મ કી પૂંજી પાઇ જગમે સબ ખોવાયો બરાબર આ એ શું કહેવા માગે છે આ વાક્ય છે તમારે વિસ્તારમાં છે કહેવાનું છે બરાબર

સદિચ્છા એ છે તો સદ પ્લસ ઈચ્છા એ બરાબર એટલે સદિચ્છા એ આવશે ત્યારબાદ જે નિમ્નલિખિત સધીકો જોડીએ સંધિ જોડવાની છે તો સદા પ્લસ એવ એટલે શું આવશે એમાં સદેવ આવશે બરાબર ચાલો ત્યારબાદ આપેલું છે કે નિમ્નલિખિત મહાવરેક અર્થ દે કર વાક્યમાં પ્રયોગ કીજે વાક્યમાં પ્રયોગ કરવાનો છે અર્થ દેવાનો ઠંડી આ ભરનાર શું તો કે નિશ્ચિત હો જાના બરાબર શાંતિ આપણે જે કહેતા હોય કેમ કોઈ તમારે વસ્તુ કામ પૂરું થઈ ગયું એટલે કેમ ટેન્શન વગર ના થઈ જાય આપણે એ રીતે બરાબર ત્યાર પછી નિમ્નલિખિત શબ્દો કા વિરોધી શબ્દ વિરોધી શબ્દ લખવાના છે કોમળ તો વિરોધી શબ્દ શું થાય તો કે કઠોર ખર્ચ એનો વિરોધી શું થાય તો કે બચત બરોબર ત્યારબાદ છે શબ્દો કા પર્યાય વાચ્ય એટલે સામાન્યથી શબ્દ લખવાનો છે મેઘા એટલે શું થાય તો કે બુદ્ધિ થાય અને મલ્હા એટલે શું થાય માજી થાય બરોબર ચાલો ત્યારબાદ આપેલું છે શબ્દો કી ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા છે લખવાની છે અડત્રીસમાં છે ડાકુ તો શું આવે ડાકુ પણ અને કાંપના તો શું આવશે એમાં કંપન બરાબર ચાલો ત્યારબાદ છે શબ્દોકો વિશેષણ સંજ્ઞા વિશેષણ સંજ્ઞા લખવાની છે બર્ફ તો શું આવશે બર્ફીલા અને શરીર તેમાં શું આવશે શારીરિક બરોબર ચાલો ત્યારબાદ છે ખાસ ગ્રામર કમ્પેરિઝન કરજો કારણ કે આમાં તમારી થોડી ઘણી ભૂલ હશે તો અમારો એક માર્ગ છે ડાયરેક્ટ કપાઈ જશે બધા ભવ્ય માર્ગને બબે છે એટલે શબ્દો કી કર્તુવાચક સંજ્ઞા કર્તુવાચક સંજ્ઞા છે લખવાનું છે ધર્મ તો શું આવશે ધાર્મિક અને વિશ્લેષણ એટલે શું આવશે તો કે વિશેષક બરોબર વિશ્લેષક આવશે એમાં ચાલો ત્યારબાદ જે નિમ્નલિખિત સમાસ કહો પહેચાન સમાસ છે એ પહેચાણવાનો છે સમાસ ઓળખવાનો છે કયો છે તો નવગ્રહ એટલે કયો તો કે દ્વિગુ સમાસ છે અને રામરતન છે એ કયો છે તો કે કર્મધારય સમાસ છે બરોબર ચાલો હવે છે આપણો વિભાગ ડી લેખન વિભાગ છે આખો આ આખો લેખન વિભાગ તમે આવેલો જોશો બરોબર કે આપણે સંક્ષિપ્તમાં ટિપ્પણી લખવાની છે ટૂંકમાં નિબંધ આવે છે લખવાનું દૂરદર્શન ટીવી અથવા તો આકાશવાણી આ બેમાંથી એક ઉપર તમારે લખવાનું છે તો બધાને આવડી જ હોય પેજ ભરી જ દેવાના આ તો બધાને આવડે જ બરાબર કારણ કે આ તો આપણે કીધેલું છે કે ભાઈ આવા તમને પૂછાતા જ હોય છે એટલે બધા પાકા કરેલા જ હશે હવે ત્યારબાદ છે ફકરો વાંચીએ ને ત્યારબાદ પ્રશ્નના જવાબ છે આપવાના છે આ શિક્ષા આધાર ક્યાં છે તો કે ભારતમાં શિક્ષા આધાર અબીબી કક્ષાગત વાર્તા પાઠવચન પાક પાઠ્યપુસ્તકી છે બરાબર એટલે આ રીતના તમારા પ્રશ્નો છે ફકરામાંથી ગોતી ગોતી અને બધા જવાબ છે તમારે લખવાના છે બરાબર હવે તમને કેટલા પૂછેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ પૂછેલા છે ટોટલ તમારો છ માર્કનો આખો પેરેગ્રાફ છે ત્યારબાદ તમને આપેલું છે કે પત્ર લેખન કરવાનું છે આખો લેખન વિભાગ છે તમારો પત્ર લેખન તમારે ત્રેપનનો ક્વેશ્ચન છે તમારો કે પાંચ અંકો સોસાયટી અમદાવાદ થ્રી એઇટ ઝીરો ઝીરો વન ફોર છે મૈત્રી મોદી જે છે એ આપણી સખી કો તેજલ ભટકો મહત્વ સમજનમાં અનુશાસન જે છે એનું મહત્વ સમજાવવાનો પત્ર છે લખે છે એડ્રેસ પણ આપેલું છે તમારે એડ્રેસ લખીને પત્ર તમારે એમાં લખવાનો છે ત્યારબાદ ચોપનમાં છે કે રૂપરેખા કે આધાર પર કહાની શીર્ષક એવમ બોધ લીખીએ હવે તમને રૂપરેખા આપેલી છે આની ઉપર તમારે ગાણ લખવાનું છે કે એક રાજા બીમારી વેદ કી અસફળતા કિસી બુઢે કી સલાહ કિસી સુખી મનુષ્ય કા સુખી મનુષ્ય કા કુર્તા

કોરોના એક મહામારી ઓર સ્વચ્છ ભારત આ ત્રણે ત્રણ આપણે ઓળખાણમાં જ છે એટલે મીન્સ કે કદાચ આ તમે પાકા ન પણ કરેલા હોય વાંચા ન હોય તો પણ આવડી જાય એવા છે મેરી મા એટલે કે આપ તમારી મા વિશે તો બધાને આવડતું જોઈએ કોરોના એક મહામારી કોરોનામાં તો આપણે ઘણો બધો અનુભવ કરી લીધો છે અને સ્વચ્છ ભારત બરાબર એ પણ મિશન સ્વચ્છ ભારત મને ખ્યાલ જ છે તો આ નિવેદનમાંથી એક ઉપર તમારે કોઈ પણ એક ઉપર નિબંધ છે લખવાનો છે બરાબર તો આમ જોઈએ તો પ્રમાણમાં તમારું હિન્દીનું પેપર છે સહેલું હતું બરાબર એટલે બધા મિત્રોને થઈ જ ગયો છે હવે ખાસ તમારે કહેવાનું છે કે તમારે કેટલા માર્ક્સ છે થાય છે બરાબર તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો છે તમારા માર્ક્સ કોમેન્ટ કરજો કાંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સ એમાં કોમેન્ટ કરજો અને વિડીયોને તમારા બધા મિત્રો સુધી મેક્સિમમ બને એટલો શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજૂતી સાથે મળી જાય અને એને પણ ખ્યાલ આવે કે એને પણ કેટલા માર્ક્સ છે થાય છે બરાબર અને ખાસ તમારે જે સોલ્યુશન છે એની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ડિજિટિટલ વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે એની પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને ચેનલમાં તમે નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખો ને બાજુમાં બે લાયકન છે તે પણ ડબ્બી દો જેથી કરીને જેવી પણ કંઈ નોટિફિકેશન આવે બરાબર કાંઈ વિડીયો નવો આવે તરત તમારા સુધી પહોંચી જાય આવજો મિત્રો જય હિન્દ જય ભારત